નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારની શરૂઆત. બે સિસ્ટમ ગમરોડ છે. ભાવનગર શહેર અને ગ્રામ્યમાં વાતાવરણ પલટાઈ ગયું છે. જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવી ગયો. ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય બફારા બાદ વરસાદી માહોલ છે. શિહોર પંથક, વરલટાણા સહિત ગામોમાં વરસાદ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદી માહોલથી શહેરીજનો અને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. સતત બીજા દિવસે ધોધમાર વરસાદ છે. ખેડૂતોમાં ખુશી. વરલ, ટાણા, થોરાળી, રામગઢ, બેકડી, થળામાં ગાજવીજ સાથે વરસાદ છે. બોરડી, જાંબાળા, ઢૂંઢસર, ગુદાળા સહિતના ગામોમાં પણ વરસાદ શરૂ છે. ભાવનગર શહેરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો સૌરાષ્ટ્ર માટે પહેલેથી જ આગાહી કરી દેવામાં આવી છે અને હવે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. ભાવનગરની શું પરિસ્થિતિ જાણીશું ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન અમેસે જોડાયા છે. નીતિન, શહેર અને જિલ્લાની પરિસ્થિતિ શું છે હાલમાં વરસાદને લઈને? જે ચોક્કસ વાત કરીએ તો જે વરસાદી આગાહીને લઈને ફરી બીજા દિવસે પણ ભાવનગર શહેર સહિત જે પંથકોના વિસ્તાર છે કે વરસાદી માહોલ છે તેવું વાતાવરણ છે તે સર્જાયું છે. ઓવરઓલ પંથકોની વાત કરીએ તો શિહોર, વરલ, ટાણા જે ગ્રામ્ય પંથકોના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે તે સારા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરની વાત કરીએ તો શહેરમાં હજી વરસાદી વાતાવરણ જેવું વાતાવરણ છે તે બંધાયેલું છે, પરંતુ હાલ વરસાદ છે તે છે નહીં. ત્યારે વાત કરીએ તો શિહોર તાલુકાના જે સતત બીજે દિવસે વરસાદને લઈ અને ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી રહી છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે ભાવનગરની અંદર વરસાદી માહોલ છે તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. અત્યારે અમરેલી, જાફરાબાદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. દુધાળા સહિત ગામડામાં વરસાદ છે. પીપાવાવ પોર્ટ વિસ્તારમાં પણ વરસાદ છે. સમગ્ર દરિયાકાંઠે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જાફરાબાદના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પણ અમારી સાથે જોડાયેલા છે. રાજન, શું પરિસ્થિતિ સમગ્ર પંથકની? સિદ્ધાર્થ, આમ જોવા જઈએ તો સમગ્ર જિલ્લામાં વાતાવરણ ચોખ્ખું છે, પરંતુ એકમાત્ર જે સમુદ્ર કિનારો છે જેમાં ખાસ કરીને રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ આ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. લગભગ અડધો કલાક પહેલા જ જાફરાબાદ, પીપાવાવ અને જાફરાબાદની આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં સારો એવો વરસાદ ખાબક્યો છે. રાજુલામાં પણ વરસાદી માહોલ છે. એકંદરે અન્ય જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો અહીં વાતાવરણ ખુલ્લું છે, પરંતુ જાફરાબાદ અને રાજુલા પંથકમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. સિદ્ધાર્થ, આભાર રાજન સમગ્ર માહિતી બદલ. તો જાફરાબાદ દરેશો દરિયા કિનારે આવેલા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા હાલમાં મળી રહ્યો છે. આ તરફ ગાંધીનગરમાં વરસાદથી દહેગામના હાલ બેહાલ થઈ ગયા છે. દહેગામના અનેક ગામડા પાણીમાં ગરકાવ છે. દહેગામનું નાની માછંગ ગામ થયું છે સંપર્ક વિહોણું. ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ છે. બે દિવસથી ગામના લોકોને પારાવાર મુશ્કેલી સહન કરી પડી રહી છે. ગામ લોકો તંત્રના મદદની રાહ જોઈ રહ્યા છે. બે દિવસથી જે રાત્રે વરસાદ આવે, વહેલી સવારે વરસાદ આવે તેના કારણે જળ જમાવની પરિસ્થિતિ થઈ જાય છે. જળ કરફ્યુ જે છે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો ગાંધીનગરનું સમૂહ ગામ બે દિવસથી પાણીમાં છે. સમૂહ ગામના 100 જેટલા મકાનો હજી પણ પાણીમાં ગરકાવ છે. સમૂહ ગામના રસ્તો બેટમાં ફેરવાયેલા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખેતરમાં જવા માટે પણ લેવો પડે છે ટ્રેક્ટરનો સહારો. ગાંધીનગર જિલ્લામાં વરસાદ બાદની પરિસ્થિતિ જે છે તમામ જગ્યાએ તારાજીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અત્યારે હાલ ન્યૂઝ 18ની ટીમ છે સમો ગામ આસપાસના દ્રશ્યો આપને બતાવીએ, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવીએ કે તમામ જગ્યાએ પાણી જ પાણી ફરી વળ્યા છે. લોકોને અવર જવર કરવા માટે માત્ર ને માત્ર ટ્રેક્ટરનો સહારો જે છે તે લેવો પડી રહ્યો છે. અત્યારે હાલ અમે ટ્રેક્ટર થકી આ જે જગ્યાએ પાણી ભરાયા છે તેની સ્થિતિનો તાગ મેળવવા માટે દર્શક મિત્રો સુધી આ દ્રશ્યો પહોંચાડવા માટે નીકળ્યા છે. પરંતુ તે પહેલાં વાત કરીએ કે આ તમામ જગ્યાએ પાણી જે છે તે ખેતરો અને ઘરોમાં ફરી વળતા લોકોને કામ ધંધે જવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. ખાસ કરી વાત કરીએ આપની સાથે અન્ય કેટલાક લોકો જે છે સ્થાનિકો તેમની સાથે વાત કરીશું. વળી શું કહેશો, જે રીતે અત્યારે હાલ પાણી ફરી વળ્યા છે છેલ્લે ક્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? છેલ્લે 23મી તારીખે પરિસ્થિતિ સર્જાણી હતી અને 1997માં આવી પરિસ્થિતિ રહી હતી, પણ ત્યાં સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તંત્ર દ્વારા. અત્યારે હાલ કઈ કઈ જગ્યાએ સમૂહ ગામમાં પાણી છે, પાણી ફરી વળતા શું નુકસાન? સમૂહ ગામમાં ઠેર ઠેર બધા પાણી ભરી ગયા છે. ખેતરોમાં જવાની, ઘરોમાં રહેવાની બધી તકલીફો છે.
અને તળાવમાં વેલીના કારણે સાપોની પણ પરિસ્થિતિ ગંભીર થઈ છે, એના લીધે ઘરમાં પણ રહેવાની પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે. આ પાણી ઓસરે તો ક્યારે ઓસરતા હોય? આ પાણી કોઈ વ્યવસ્થા થાય, કેનાલમાં નાખવામાં આવે તો પાણી ઓસરે એવું છે, નહીં પાણીની કોઈ વ્યવસ્થા થઈ શકે એવી નથી. જે રીતે લોકોનું કહેવું છે કે પાણી જે છે તે ત્યારે ઓસરે છે કારણ કે 2 થી 3 દિવસ થાય છે ત્યારબાદ પાણી જે છે તે ઓસરતા હોય છે. મહત્ત્વનું છે કે અન્ય કેટલાક લોકો જે છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે તે લોકોની પરિસ્થિતિ જે છે તે ખૂબ જ વિકટ છે. અત્યારે હાલ ખેતરોમાં જતા લોકો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આસપાસ તમામ લોકો જે છે તે અહીંયા ખેતરોમાં જવા માટે એક ટ્રેક્ટરની મદદ લઈ અને અહીંથી કામધંધે જવા માટે નીકળતા હોય છે. સ્થાનિકોની વિકટ પરિસ્થિતિ બતાવવા માગીશું. અંકલ, છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની પરિસ્થિતિ હશે, તેનું સમસ્યાનું નિરાકરણ શું અને અત્યારે હાલ આ પરિસ્થિતિ કેવી? અત્યારે પરિસ્થિતિ બહુ ગંભીર છે. આખા સમૂહ ગામમાં, અનમપુરા ગામમાં પાણી વધારે છે અને છેલ્લા 10-15 દિવસ એનું નિરાકરણ એક જ છે કે અહીંથી કેનાલ સુધી લાઈન નાખવામાં આવે તો જ એનું નિરાકરણ આવી શકે, બીજું કોઈ પ્રશ્ન નથી. ગમે તેટલું ફાઇટરથી ખેંચો પણ પાણી રોજે રોજ આવે છે અને ઘરમાં પાણી ઘરે છે. સમૂહ ગામમાં વધારે 50 થી 100 ઘર જેટલો પાણીમાં ભળી ગયો હશે અંદાજિત. બિલકુલ, તો આ દ્રશ્ય આપ જોઈ શકો છો, તમામ જગ્યાએ જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી છે અને તેની વૈકલ્પિક વ્યવસ્થા જે છે તે હોવી જોઈએ તેવું લોકોની માંગ છે. કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક ગામેચા, News18 ગુજરાતી, ગાંધીનગર. સર્જી છે તારાજી, ધોધમાર વરસાદથી ગામના મકાનોને નુકસાન, કાચા મકાનની દિવાલ તૂટી પડતા પણ નુકસાન થયું છે. પગલે તમામ ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા હોય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક ગામો જે છે જે નીચાણવાળા છે ત્યાં આગળ પાણી જ પાણી છે. વાત કરીએ સમૂહ હનુમાનપુરા વિસ્તાર કે જ્યાં અત્યારે હાલ પણ પાણી ભરાયેલા છે, ગામમાંથી કોઈપણ વ્યક્તિ અવરજવર કરવું હોય તો માત્ર ટ્રેક્ટરનો સહારો લેવો પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે અત્યારે હાલ ગામની અંદર અવરજવર માટે કોઈપણ પ્રકારનો રસ્તો નથી દેખાઈ રહ્યો, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ છે. ત્યારે ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ જે છે તે થઈ રહી છે. ગઈકાલે જ્યારે મોટાભાગે વરસાદ પડ્યો હતો, લગભગ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે દ્રશ્યો બતાવવા માગીશ. હનુમાનપુરા વિસ્તારમાં આવેલું આ એક મકાન છે, કાચું મકાન હતું પરંતુ ત્યાં આગળ સમગ્ર જગ્યાએ પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. અત્યારે હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેના કારણે તમામ જગ્યાએ પાણી પાણી ફરી વળ્યું છે અને પાણી ફરી વળતા જ લોકોને ઘરમાં રહેવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે અને તેને પગલે એક દિવાલ પડતા તમામ જગ્યાએ પાણી જે છે તે ફરી વળ્યું છે. પાણી જે છે તે ફરી વળતા માલ સામાન જે છે તે હવે અન્ય જગ્યાએ શિફ્ટ કરવો પડ્યો છે. રહેવું જે છે તે અહીં આગળ મુશ્કેલ બની રહ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો છે સમૂહ હનુમાનપુરા ગામના એક મકાનના. વ્યક્તિ જે છે ઘર માલિક તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, વડીલ આ વરસાદ પડ્યો તેને પગલે શું પરિસ્થિતિ થઈ અત્યારે હાલ મકાન? પરિસ્થિતિ સર એવું જાણવામાં આવે છે કે વરસાદ વધારે છે અને ઘર કાચા મકાન હતા અને પડી ગયા છે અને અત્યારે હાલ રહેવાની કોઈ પરિસ્થિતિ છે નહીં અને રહેવા માટે બીજા પારકા મકાન શોધવા પડે એવી પરિસ્થિતિમાં આવી છે અને મકાન મળતા નથી અને હાલમાં કઈ જગ્યાએ રહું એ પરિસ્થિતિ ઊભી થઈ છે અને અમે રોડ ઉપર આવી ગયા છીએ. દર વરસાદમાં આવું થાય કે પહેલી વખત થયું? આ પહેલી વખત એવું થયું છે કે જે તળાવના તળાવમાં પાણી આવે છે એ પાણીમાં નર્મદાનું તળાવમાં નર્મદાનું પાણી નાખવામાં આવ્યું છે એટલે સતત પાણી નાખવામાં આવ્યું એટલે સતત તળાવ ઉભરાવા માંગ્યું છે અને 2 વખત તળાવ ઉભરાણ્યું છે અને 2 વખત ગામમાં પાણી ફેરવી વળ્યું છે. અત્યારે હાલ ગામના કેટલા મકાનો હશે એવા કે જ્યાં તમામ જગ્યાએ આવી રીતે પાણી પાણી થયું હશે? ગામમાં તો દરેક જગ્યાએ તે એવું છે કે વધારે તો નહીં પણ 100 એવા જ મકાન છે કે ત્યાં જગ્યાએ પાણી ભરાઈ ગયું છે એવી જગ્યાએ છે. તો અત્યારે હાલ માલ સામાનને લઈ આપ ક્યાં ટ્રાન્સફર થયા? અમે અહીંયા ટ્રાન્સફર થયા છીએ અને 1 મહિનાનું કોઈ ભાડું લીધું નથી અમને. અમારા ઓળખાણ છે એટલે 1 રૂપિયો ભાડું નહીં લીધું, નકર ભાડું 5,000 રૂપિયા મહિનાનું ભાડું લે છે. બિલકુલ, તો જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે, તારાજીના દ્રશ્યો છે, લોકોની પરિસ્થિતિ જે છે તે પણ દ્રશ્યમાન થાય છે કે લોકોને એક રાત વિતાવી પણ ક્યાંક કઠિન બને તે પ્રકારે માલસામાન લઈ અને અહીંથી જવું પડે છે અને અન્ય જગ્યાએ રહેવા માટે મજબૂર પડે તે પ્રકારનો વરસાદ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા, News18 ગુજરાતી, ગાંધીનગર. તો News18 ગુજરાતી પર સમૂહના સ્થાનિકોની